नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेशभाई खानला श्री सनफ्लावर विद्यालय खोलड़िया वती आप सबनों हार्दिक स्वागत करूँ छू। आज आप मित्रों धोरण 11 विषय है गुजराती, पाठ है बीजो, पाठनु नाम है पोस्ट ऑफिस। आ पाठनो साहित्य प्रकार है नवलिका। पाठना लेखक है गौरीशंकर गोवर्धन राम जोशी, तेमनो उपनाम छे धूमकेतु। आ पाठ तणखला मंडर भाग एक माथी लेवामां आवेलो छे। आटली बाबतो मित्रों खास ध्यान रखजो, कारण के आपणने परीक्षानी अंदर विकल्पो पूछाए, एक पाठनो विकल्प अने एक काव्यनो विकल्प, तो एनी अंदर आ चार बाबतो खास पूछाए। कई चार बाबतो? तो के पाठनो साहित्य प्रकार, पाठना लेखकनु नाम, तेमनो उपनाम अने पाठ शेमांथी लेवामां आवेलो छे। हवे आपणे जे पाठ छे ए बाकी ए पाठ आपणे आगळ जोईए, एटले दरेक विद्यार्थी पोतानी पासे टेक्स्टबुक राखी, जेथी करीने आपणने अंदर आवता केटलाक समानार्थी विरुद्धार्थी अने शब्द समूह आपणे सरळताथी समजी शकीए। જોઈએ આપણે પાઠ બાકી છે તે આગળ। પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો હતો। કોણ વળી ગયો હતો? તો કે જે અલી ડોસો છે, એ અલી ડોસાનું જીવન જેમ જેમ ગઢપણ આવતું ગયું। જો શબ્દ છે જીવન સંધ્યા, શું શબ્દ છે? જીવન સંધ્યા। તો એનો અર્થ થાય છે ઘટપણ, ઘટપણ। કારણ કે અલી ડોસો છે એ અલી ડોસાની જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ એમ એ ઘટપણની અંદર પહોંચતો ગયો, તેમ તેમ તેને શિકાર કરવાની જે દિશા છે એ દિશા સાવ ભૂલાતી ગઈ। એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ, કારણ કે એની એક દીકરી હતી અને દીકરીના લગ્ન થઈ ગયા, એટલે દીકરી ક્યાં ગઈ? સાસરે ચાલી ગઈ હતી। એના જમાઈને લશ્કરીમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે લઈ ગઈ હતી, અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં। કારણ કે દીકરી લગ્ન થઈ ગયા પછી એના જમાઈને લશ્કરની અંદર, એટલે કે પોતે નોકરી કરતો હતો, અને નોકરી હોવાને કારણે એને પોતાની પત્નીને સાથે પંજાબ લઈ ગયો હતો, અને જેના કારણે અલી ડોસો જે જીવન જીવતો હતો એ દીકરી હવે છેલ્લા 5 વર્ષથી એના કોઈ સમાચાર આવતા હતા નહીં। એના કારણે અલી ડોસો છે એની યુવાનીની અવસ્થાની અંદર જે પોતાનો માતા અને પિતા તરફનો જે પ્રેમ છે, એટલે કે પુત્રી ઉપરનો જે પ્રેમ છે, એના કારણે એનું જીવન હવે વધારે ને વધારે ગાઢ બનતું જતું હતું। હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે, કારણ કે અલી ડોસાને હવે યુવાન અવસ્થામાં બહુ શિકાર કરતો હતો, પણ હવે એને સમજાણો કે સ્નેહ એટલે પ્રેમ શું છે અને વિરહ એટલે આંસુ શું છે, એને ત્યારે ખબર પડી। અત્યાર લગીને અલી ડોસાને ખબર પડતી ન હતી, કારણ કે શિકારી હતો અને પશુ પક્ષીઓ અને પ્રાણીઓને મારવા અને એને હેરાન કરવા એ એનો ધંધો હતો। પણ જ્યારે ગઢપણ આવ્યું ત્યારે ગઢપણની અંદર એને ખબર પડી કે સ્નેહ એટલે કે પ્રેમ શું છે અને વિરહ એટલે કે આંસુ શું છે, એને અત્યારે ખબર પડી। પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુર વ્યાકુર દોડતા જોઈ હસતો, આ એનો શિકારનો આનંદ હતો। કારણ કે મેં કીધું ને મને કે યુવાન અવસ્થાની અંદર કે તેતરનું બચ્ચું આકાશમાં ઉડતું હોય અને એ તેતરના બચ્ચાને જો મારવું હોય તો મારી અને આકુર વ્યાકુર લઈ આમથી તેમ દોડાવતો હતો, અને એ દોડતા જોઈ અલી ડોસો એનો આનંદ લેતો હતો। આ એનો રોજબરોજનો શિકારનો ધંધો હતો અને એ ધંધો કરી પોતાનો આનંદ માણતો હતો। શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઈ તે
तेने जिंदगी में एकलता लागी हती। शू कहे तो के जे शिकारी नो रस एटले शोक शब्द शू मित्रों रस एनो अर्थ थाय छे शोक। कारण के अली डोसा ने ए शोक हतो के जे पण पशु पक्षी ने मारवा एनो धंधो बनी गयो हतो अने ए शिकार करी अने पोतानुं गुजरान चलावतो हतो अने ए शोक एनी नसे नसनी अंदर उतरी गयो हतो। केम कोई व्यक्ति होय डायाबिटीस अने ए डायाबिटीस घर पण सुगर छे एना लोहीनी अंदर उतरी जाए एम आ शिकारी छे ए शिकार करवानुं एना लोहीनी अंदर नसे नसमां उतरी गयुं हतुं। परंतु जे दिवसे तेनी दीकरी लग्न करी अने सासरे गई ए दिवसथी एकलता एटले के एकलापणुं शुं छे एकलता एटले एकलापणुं ए दिवसथी एकलो ए साव बनी गयो हतो अने दहाड़ो एटले के दिवसथी अली शिकारे जता शिकार भूली अने स्थिर दृष्टिनी अनाजना भरचक लीला खेतर जोई रहेतो हतो। कारण के जे दिवसे एनी दीकरी लग्न करी अने जई ए दिवसथी ए शिकार करवानो साव भूली ज गयो अने जे शिकार करतो हतो ए शिकार करवानो हवे एने बंद थई गयो अने कुदरतना जे सौंदर्य छे ए लीला भरचक खेतरो जोई अने पोतानी जिंदगी छे ए सारी रीते जीवतो हतो। कारण के एने खबर पड़ी गई थी के स्नेह शू छे अने विरह शू छे एटले हवे अली डोसानो जे अत्यालगी शिकार करतो हतो हवे एकलताना कारणे शिकार करवानो पण ए भूली गयो हतो। एने जिंदगी में पहली वक्त समझायु के कुदरत में स्नेह की सृष्टि अने विरहना आंसू छे। स्नेह एटले हेत शू शब्द आप्यो छे स्नेह एटले हेत अने विरह शब्द छे शू छे विरह तो वियोग। एने हमें खबर पड़ी गई के हेत एटले के प्रेम शू छे अने विरह एटले के वियोग आंसू शू छे ए दिवसथी एने खबर पड़ी गई हती। पछी तो ए एक दिवस अली एक खाखराना झाड़ नीचे बेसी ने हैयाफाट रोयो। एने हमें खबर पड़ी के खरा अर्थनी अंदर ज्यारे कोईपण व्यक्ति पोतानुं पोतानाथी ज्यारे अलग थई जाय छे त्यारे एनी अंदर एकलता जेवुं जीवन ज्यारे जीवी छी अने एमाय एकला बनी गया होय छी त्यारे ए एकलतापणुं आपणने बहु ज दुःख लागे छे एवुं अहींया अली डोसाने देखाणो अने अली डोसो हैया फाट रोयो। રૂઢિપ્રયોગમાં પૂછાય હૈયા ફાટ રોવું ખૂબ જ રોવું એનો અર્થ થાય છે અને એ દિવસ અલી એને ખૂબ પોતાની આંખમાંથી આંસુ ગયા આવી ગયા। કારણ કે અત્યારે લગીન અલીએ કોઈ દિવસ જે કહેવાય ને કે પ્રેમ શું કહેવાય વિરહ શું કહેવાય એને કોઈ દિવસ જોયા ન હતા પણ પહેલી વખત એણે સમજાણો કે પ્રેમ શું છે અને આંખમાંથી જ્યારે આંસુ નીકળે છે ત્યારે શું નીકળે છે એને હવે ખબર પડી ગઈ હતી। ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠી ને એ પોસ્ટ ઓફિસ આવતો એના કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો હતો। જે દિવસથી અલી ડોસાને ખબર પડી ગઈ કે પ્રેમ શું છે અને આંસુ શું છે એ દિવસથી રોજ વહેલો 4 વાગે ઉઠી અને વહેલી સવારે હાથમાં લાકડી લઈ અને ધીમે ધીમે ચાલતો ચાલતો પોતાની દીકરીનો કાગળ આવશે એવી આશા રાખી એ પોતે પોસ્ટ ઓફિસે વહેલો જતો હતો। કેમ કોઈ ભગત હોય અને ભગવાનની પૂજા કરવા માટે સવારે મંદિરે જાય એમ અલી ડોસો એની દીકરીનો કાગળ આવવાનો છે એ કાગળ લેવા માટે ભક્તની જેમ એ રોજે રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો અને પોસ્ટ ઓફિસે આવી અને એક બાજુના ઓટલા ઉપર શાંતિથી બેસ તો હતો। પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસીન મકાન એનું ધર્મ ક્ષેત્ર તીર્થસ્થાન બન્યું હતું। પોસ્ટ ઓફિસ છે એના માટે કદાચ પોતાના જીવનનું અમૂલ્ય એટલે કે કિંમતી જે સમય છે ને એ સમય જગતનું સર્વશ્રેષ્ઠ રસીન એટલે નિરસ શું શબ્દ છે રસહીન એટલે નિરસ। કારણ કે એ આવી અને એટલો બધો નિરાશ થઈ જતો હતો કે એને
પોતાના ધર્મમાં જરા પણ શ્રદ્ધા રહી હતી નહીં. એક જ જગ્યાને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા અને પોસ્ટમેન મસ્કરી કરતા, ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગર ન હોય છતાં ધક્કો ખવડાવતા હતા. જો તમને પ્રશ્ન પૂછાય કે અલી ડોસાને પોસ્ટ ઓફિસના ઓટલે બેસવાનો કેટલા વર્ષનો અનુભવ છે, તો લખવાનો કે અલી ડોસાને પોસ્ટ ઓફિસના ઓટલે બેસવાનો 5 વર્ષનો અનુભવ છે. કેટલા વર્ષનો? કે 5 વર્ષથી પોતાની દીકરીનો કાગર આવશે એ આવી અને ત્યાં બેસતો હતો. અને ઘણી વખત એવું પણ થતું હતું કે એક જ જગ્યાએ બેસતો અને ખૂણો એને બાંધેલો હતો. અને ક્યારેક જે પોસ્ટ માસ્તર છે એને મસ્કરીમાં ક્યારેક મજાકમાં નામ દેતા કે પોસ્ટમેન અલી ડોસો. અને આ જ્યારે શબ્દ સાંભળે એટલે અલી ડોસો એ પોતે ઝડપથી ઊભો થઈ જાય અને પોસ્ટ ઓફિસના બારણા સુધી આવતો અને ત્યાં આવી અને આનંદમાં રહેતો અને પાછું અંદરથી જવાબ આવે કે અલી ડોસાનો કાગર આવ્યો નથી, એટલે નિરાશ થઈ અને પાછો બારણે આવીને ઊભો રહી જતો. આવું પોસ્ટ માસ્તર છે એની યારે વારંવાર કરતા હતા. ધક્કો ખવડાવતા અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ તે હંમેશા આવતો ને દરરોજ હાથાલે હાથે પાછો જતો હતો. પોસ્ટ માસ્તરની મશ્કરી કરતા અને મજાકમાં એનું નામ દેતા, પણ એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી એ આવતો અને કાગર નથી એવો ખઈ એણે ધક્કો ખવડાવતા હતા. એ ખૂબ જ એને શ્રદ્ધા હતી કે ક્યારેક તો પોતાની દીકરીનો કાગર આવશે ને. આવી શ્રદ્ધા સાથે તે રોજ પોસ્ટ ઓફિસે આવતો અને પોસ્ટ માસ્તરને કહેતો અને પોસ્ટ માસ્તર પાછા એમને ના પાડતા હતા. અને આમ એ અલી ડોસો ત્યાંથી નિરાશ થઈ અને પાછો ઘર તરફ વહી જતો હતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પાટલીવાળાઓ પોતપોતાની પોસ્ટ ઓફિસના કાગરો લેવા આવતા આવવા લાગ્યા. ઘણો કરીને પટ્ટાવાળા એ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલા આખા શહેરના દરેકે દરેક ઓફિસરોનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો હતો. અને એક બાજુ જે અલી ડોસો છે એ ઓટલા પર બેઠો હતો અને એમાં એક પટ્ટાવાળો છે અને પોસ્ટ ઓફિસ છે એટલે કે પોસ્ટ માસ્તર છે, એ બંને અંદર વારા ફરતી વારા જે કાગર છે એ લેવા માટે ઊભા થતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કાગર મૂકતા હતા. અને પટ્ટાવાળો છે એ પણ પોતે પોસ્ટ માસ્તરને કહેતો કે આ નામનો કાગર છે, એ કાગર છે તો તેને આપો, અને એ કરી અને ખાનામાં મૂકતો હતો. આ બધું જોઈ અલી ડોસાને કંઈક નવું લાગ્યું કે ખરા અર્થની અંદર આ લોકો છે એ 20મી સદીની અંદર કોઈ અધિકારી હોય અને અધિકારી જેમ કે એમ આ લોકો કારભારી સંભાળતા હોય એવું એને લાગવા લાગ્યું. બીજી તરફ એ શહેરના દરેક ઓફિસની અંદર ખાનગી જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં કેમ સવારમાં વંચાતો હોય? આપણે ઘણી વખત સાંભળી સવારમાં પડે ને, એટલે આપણા ગામના મંદિરે આરતી થાય અને ઝાલર વાગે, એવું અહીંયા અલી ડોસાને રોજ સંભળાવવા લાગ્યું કે એક ઓફિસર હોય એ ઓફિસર પોતાને કહે અને ઇતિહાસ વાંચતા હોય ને એવો ઇતિહાસ આ પોસ્ટ ઓફિસની અંદર વાંચવા લાગ્યો. કારણ કે આપણને ખબર પડે કે ભાઈ જીનપરા મથુરા પર આમ વિસ્તાર બોલતો જતો પોસ્ટ ઓફિસની અંદર નામ બોલી અને અલગ અલગ વિસ્તાર પ્રમાણે પોસ્ટ ઓફિસની અંદર કાગર પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલી છે એ મૂકતો હતો. અને આ અલી ડોસાએ જોયું ત્યારે અલી ડોસાને એવું લાગ્યું કે ખરા અર્થની અંદર આ લોકો છે એ આખા ગામનો અને ઓફિસરોનો ઇતિહાસ વાંચે છે. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. અને એમાંય પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલી હતો, કારકુન હતો, પોસ્ટ માસ્તર હતા, એમના પગ ઉપર સરસ મજાના બૂટ પહેરેલા હતા અને માથા ઉપર સાફો પહેરેલો હતો. અને આ દ્રશ્ય જોઈ એને કંઈક વિશિષ્ટ કરવાની ભાવના હોય એવું એ અલી ડોસાને દેખાતું હતું. એટલામાં બારણું ખુલ્યું, દીવાના અંજવારામાં સામેની ખુરશી પર તુમડા જેવું માથું ને હંમેશા દિલગીરી ભરી ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા.
અને આ દ્રશ્ય જોયું તો એક બાજુ એક સરસ મજાની ખુરશી છે અને એ ખુરશીની બાજુમાં ટેબલ ઉપર દીવો છે અને દીવાની બરાબર સામે ખુરશી ઉપર પોસ્ટ માસ્તર બેઠા છે અને એ પોસ્ટ માસ્તરનો ચહેરો ચેમલો તુમડું હોય આપણે ઘણી વખત જોયો તુમડું એટલે મિત્રો તમે કદાચ તંબુરો જોયો હોય છે તંબુરાનું જે માથું હોય ને આગળનો ભાગ એ માથું બનાવવા માટે તુમડાનો ઉપયોગ થાય એવું તુમડા જેવું એનું માથું હતું અને એ હંમેશા પોતાનો ચહેરો છે ને એ દિલગીરી ભર્યો એ રાખતો હતો અને એ ચહેરા ઉપર આજે ઉદાસીનતા જોઈ અલી ડોસાને એવું થયું કે પોસ્ટ માસ્તર કંઈક આજે પોતે ગુસ્સે ભરાયેલો છે અને ગુસ્સે ભરાયેલો બેઠો છે એને કંઈ બોલાવાય નહીં કપાર પર મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે એમાંય એના કપાર ઉપર નજર કરી એના મોં ઉપર નજર કરી એની આંખ ઉપર નજર કરી ક્યાંય કરતાં ક્યાંય ચહેરા ઉપર આંખ ઉપર કે મોં ઉપર ક્યાંય તેજ દેખાણું નહીં અલી ડોસાને થયું કે ખરા અર્થની અંદર આ કોઈ સ્કૂલ માસ્તર છે અને ઘરે કેમ ઓલું બાજીને આવ્યો સ્ત્રી અરે એવું એનું મોઢું થઈ ગયું છે એટલે આને હવે જાજો બોલાવાય નહીં એટલે અલી ડોસો એક બાજુ જઈ અને બેઠો અને પોસ્ટ માસ્તર તરફ જોવા લાગ્યો મિત્રો આપણે આ પાઠ છે એ પાઠ અહીં લખીને રાખીએ છીએ આભાર